નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ એમાં આપણે સ્વાધ્યાય 10.5 સુધીમાં પ્રશ્ન 1 છે ત્યાં સુધીની રચના જોઈ ગયા હતા, અને ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય 10.5 છે એમાં આગળના જે બે પ્રશ્ન છે, પ્રશ્ન 2-3 એની રચના આપણે જોઈશું. તો એની સાથે આપણું આ ચેપ્ટર પણ આજે પૂરું થઈ જવાનું છે. તો રકમ આપેલી છે, એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ 6 સેમી અને એક બાજુની લંબાઈ 4 સેમી હોય. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણની રચના કરવાની છે. કેવો કાટકોણ ત્રિકોણ કે એના કર્ણની લંબાઈ 6 સેન્ટીમીટર હોય અને બે બાજુમાંથી જે એક બાજુ છે એનું માપ કેટલું હશે? 4 સેન્ટીમીટર. તો આપણે એના માટેની જે કાચી આકૃતિ આવે છે તે આપણે પહેલાં દોરી દઈએ. તો અહીંયા કાટકોણ ત્રિકોણ જ આપણે રચવાનો છે, એટલે કે 90નો ખૂણો બનશે. તો ચાલો દોરીએ કાચી આકૃતિ એની. તો આ રીતે આપણે કાચી આકૃતિ તેની દોરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ કાટકોણ ત્રિકોણ છે એટલે આ ખૂણો આપણો 90 અંશનો થશે. હવે આમાં કર્ણ એટલે આ કાટખૂણાની સામેની બાજુ, આ કર્ણ છે એની લંબાઈ કેટલી આપી છે? 6 સેન્ટીમીટર. એટલે કર્ણ આપણો 6 સેમીનો અને બે બાજુમાંથી એક બાજુનું માપ કેટલું છે? 4 સેમી. તો આપણે આ જે નાનું માપ છે તે આપણે 4 સેમી તરીકે લઈ લઈએ. અને આપણે જે ત્રિકોણ છે એના નામ આપીએ તો આ ABC ત્રિકોણ થઈ ગયું. તો ABCમાં ખૂણો B કાટખૂણો થશે, આ AC છે એ કર્ણ થશે અને તેનું માપ 6 સેન્ટીમીટર. અને આ AB અને BC બે બાજુ છે એમાંથી BC બાજુનું માપ આપણને 4 સેમી આપ્યું છે. તો આ રીતનું આપણે કાટખૂણાની રચના કરવાના છીએ. તો એના માટે આપણે પરિકર, માપપટ્ટી, પેન્સિલનો ઉપયોગ કરી અને રચના દોરીશું. તો એના માટે આપણે સૌ પ્રથમ તો એક આપણે બિંદુ લઈ લઈએ, કોઈ પણ બિંદુ B લઈ લઈએ. તો અહીંયા હું એક B બિંદુ લઈ લઉં છું. હવે આ B બિંદુ ઉપરથી કોઈ પણ માપનું આપણે એક કિરણ દોરી દઈએ. આ B ઉપરથી હું એક કિરણ દોરી દઉં છું. હવે આપણે આ B ઉપરથી આપણે BC બરાબર 4 સેમીનો દોરવાનો છે. તો આપણે શું કરીશું, આ પરિકર અને માપપટ્ટીના ઉપયોગ દ્વારા 4 સેમી માપ લઈશું. તો અહીંયા હું માપપટ્ટી આ રાખેલી છે એનું આ 0 છે ત્યાં પરિકરની અણી રાખશું અને અહીંયા 4 ઉપર પેન્સિલની અણી રાખીશું. તો આ રીતે ગોઠવીએ આપણે 0 ઉપર પરિકરની અણી અને 4 ઉપર પેન્સિલની અણી. તો આ રીતે મેં પરિકરની મદદથી 4 સેન્ટીમીટર માપ લઈ લીધું છે. હવે પરિકરની અણી આપણે B ઉપર રાખીશું અને પેન્સિલ વડે આ કિરણ ઉપર આપણે એક ચાપ દોરવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે 4 સેમીની મેં એક અહીંયા ચાપ દોરેલી છે. હવે આ ચાપ અને કિરણ એકબીજાને છેદે છે ત્યાં હું C નામ આપી દઉં છું. તો આ BC બરાબર આપણું 4 સેન્ટીમીટર મળી ગયું. હવે આપણે શું કરવાનું છે, 90ના ખૂણાની રચના કરવાના છીએ. તો એના માટે આપણે તો સૌ પ્રથમ અગાઉ આપણે જે રીતે ચાપ પાડી અને 90ના ખૂણાની રચના કરી હતી એ જ પ્રમાણે અહીંયા આપણે રચના કરીશું. તો સૌ પ્રથમ આપણે કોઈ પણ માપને એક ચાપ B ઉપરથી દોરીશું. તો અહીંયા તમે કોઈ પણ માપ લઈ લેવાનું. સૌ પ્રથમ B ઉપરથી એક ચાપ દોરી દઈએ. આ રીતે મેં કોઈ પણ ચાપ દોરેલી છે. હવે એટલું જ માપ રાખવાનું છે અહીંયા આ જે કિરણ છે અને ચાપ એકબીજાને અહીંયા છેદે છે ત્યાંથી આપણે પહેલી ચાપ દોરીશું. આ એટલું જ માપ રાખીને આપણે આ બીજી જે પહેલી ચાપ દોરી હતી એના ઉપરથી આ બીજી ચાપ દોરીશું. આપણે સૌ પ્રથમ કોઈ પણ માપની ચાપ દોરવાની, એટલું જ માપ રાખીને આપણે આ પહેલી ચાપ દોરી હતી અને એટલું જ માપ રાખીને આપણે બીજી ચાપ દોરેલી છે. હવે આ બંને ચાપ છે એટલું આપણે માપ લઈ લઈએ અને વારા ફરતી એના ઉપરથી આપણે એક એક ચાપ દોરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ચાપ છે એકબીજાને અહીંયા છેદે છે. હવે આ બિંદુ અને B એ બંનેને આપણે જોડીને એક સીધો કિરણ દોરી દઈએ.
તો આ રીતે એક શુદ્ધ કિરણ આપણે દોડી દીધેલું છે. હવે આપણે આ એ સી બરાબર 6 સેન્ટીમીટરનો દોરવાનો છે, એટલે કે આપણે જે કર્ણનું માપ છે એ 6 સેમી થાય એવી રીતે આપણે એક ચાપ દોરવાની છે. તો એના માટે આપણે પરિકરની મદદથી 6 સેન્ટીમીટર માપ લેવું પડશે. તો અહીંયા પરિકર જે છે એની અણી આ 0 ઉપર રાખીશું અને પેન્સિલની અણી અહીંયા 6 ઉપર રાખીશું. તો આ રીતે આપણે 6 સેમી એક્ઝેક્ટ માપ લઈ લીધેલું છે. હવે આપણે શું કરશું, તો આ સી ઉપર પરિકરની અણી રાખવાની અને પેન્સિલની અણીથી આ જે કિરણ છે ઉપરની સાઈડની ત્યાં આપણે ચાપ દોરીશું. તો આ રીતે આપણે ચાપ દોરી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ ચાપ અને કિરણ એકબીજાને એક બિંદુએ છેદે છે અહીંયા. તો આ બિંદુ જે છે તે આપણે એ નામ આપી દઈએ અને આપણે રેખાખંડ એસી છે તેને માપપટ્ટી વડે જોડી દઈએ. તો આ રીતે આપણો જે કર્ણ છે એસી એ આપણે મળી જાય છે. કર્ણનું માપ 6 સેન્ટીમીટર છે. હવે આપણે આ બે જે કિરણ દોર્યા હતા એના નામ આપણે આપી દઈએ. આ કિરણ BX નામ આપી દઈએ અને આ કિરણ જે છે એનું નામ BY આપી દઈએ. અને અહીંયા જે ખૂણો બનશે તે 90° ખૂણો બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે 90ના ખૂણાની રચના કરવાની હતી તે થઈ ગઈ છે. સૌપ્રથમ ફરીવાર એકવાર યાદ કરી લઈએ, કોઈ બિંદુ B લેવાનું, B ઉપરથી કોઈ પણ માપનું એક કિરણ દોરી દીધું. BC બરાબર 4 સેમી આપણે જોઈએ છે, તો પરિકર અને માપપટ્ટીની મદદથી 4 સેન્ટીમીટર માપ લીધું અને B ઉપર પરિકરની અણી રાખી અને એક ચાપ કિરણ ઉપર દોરી. હવે આ બંને જ્યાં છેદે છે ત્યાં આપણે સી ના માપ. ત્યારબાદ 90ના ખૂણાની રચના કરવા માટે આપણે કોઈ પણ માપની એક ચાપ દોરી, એટલું જ માપ રાખ્યું અને આ ચાપ જે છે એ કિરણને જ્યાં છેદી હતી ત્યાં પરિકરની અણી રાખી અને પહેલી ચાપને છેદે એ રીતે આપણે બીજી ચાપ. એ જ પ્રમાણે બીજી ચાપ ઉપર આપણે એટલું જ માપ રાખ્યું અને પહેલી ચાપ ઉપર આપણે ત્રીજી ચાપ દોરી. તો અનુક્રમે જે બીજી અને ત્રીજી ચાપ છે એના જેટલું આપણે માપ લીધું અને વારાફરતી એકબીજા ઉપરથી આપણે એક એક ચાપ દોરી. તો બંને ચાપ એકબીજાને જ્યાં છેદે છે એ બિંદુ અને આ બી બિંદુ એને જોડીને આપણે એક કિરણ BX દોરી દીધું છે. હવે આપણે શું કરવાના છીએ, કર્ણનું માપ દોરવાના છીએ. તો આપણે આગળ કર્ણના માપ માટે આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી 6 સેન્ટીમીટર માપ લીધું અને આ જે સી બિંદુ છે ત્યાં પરિકરની અણી રાખી અને પેન્સિલ વડે આ BX કિરણ ઉપર આપણે એક ચાપ દોરી. તો આ ચાપ અને કિરણ એકબીજાને છેદે ત્યાં આપણે એ નામ આપેલું છે અને જે રેખાખંડ AC છે તેને આપણે જોડી દીધો છે. તો અહીંયા આપણો ત્રિકોણ ABC બને છે અને એમાં ખૂણા BC નું માપ 90° છે અને કર્ણનું માપ AC બરાબર 6 સેન્ટીમીટર થાય છે. આપણે ચાલો હવે તેના જે રચનાના મુદ્દા છે તે વ્યવસ્થિત લખી દઈએ. તો રચનાના મુદ્દા પોઈન્ટ આપણે પાડી દઈએ. એમાં આપણો પહેલો પોઈન્ટ આવશે કે સૌ પ્રથમ રેખાખંડ BC બરાબર 4 સેમી થાય તેવું દોરો. બીજો પોઈન્ટ લખશું કે રેખાખંડ BC પરના B બિંદુ પરથી માપપટ્ટી અને પરિકરની મદદથી 90° થાય તેવો ખૂણો XBC દોરો. એની પછીનો ત્રીજો પોઈન્ટ આપણે લખશું કે સીને કેન્દ્ર તરીકે લઈ
સેમી માપની ચાપ રેખા કિરણ બી એક્સ પર છેદે તેમ દોરો અને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. ત્યારબાદ ચોથો પોઈન્ટ લખશું, રેખાખંડ એ સી દોરો. અને એની પછી પાંચમો પોઈન્ટ, ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી 90 અંશ અને રેખાખંડ એ સી બરાબર 6 સેમી છે. તો આ સાથે આપણું જે આ રચના હતી અહીંયા પૂરી થાય છે. હવે એના જેવી સેમ ત્રીજી જે રચના છે તે આપણે જોઈશું. તો ત્રીજી રચના આપેલી છે, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ એ બી સી રચો, એમાં માપ ખૂણો એ સી બી 90 અંશ છે અને એ સી બરાબર 6 સેન્ટીમીટર છે. તો અહીંયા પણ આપણે કાટખૂણો રચવાનો છે, કાટકોણ ત્રિકોણ, અને એમાં પાછું સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ એટલે કે બે બાજુના માપ એક્ઝેક્ટ સરખા હોય એવો કાટકોણ ત્રિકોણ રચવાનો છે. તો અહીંયા આપણે એની કાચી આકૃતિ દોરીએ તો કંઈક આ રીતની થશે. 90નો ખૂણો છે એટલે સેમ સરખું જ રહેશે. તો અહીંયા આ રીતે આપણે કાટકોણ ત્રિકોણની રચના થાય કે આ 90નો ખૂણો એટલે કાટકોણ થઈ ગયો અને આ બે માપ સરખા. હવે માપ કેટલા છે? એ સી બરાબર 6. હવે આ પણ 6 સેન્ટીમીટરનું અને આ પણ 6 સેમીનું. હવે એ સી બી 90 છે એટલે સી ખૂણો છે એ 90નો થાય. તો આ બાજુ એ અને આ બાજુ બી આપી દઈએ તો એ સી બરાબર 6, બી સી બરાબર 6 અને એ સી બી બરાબર 90નો ખૂણો. અહીંયા આપણને કર્ણનું કોઈ માપ આપ્યું નથી. ચાલો હવે તેની આપણે જે પાકી આકૃતિ છે તે આપણે દોરીશું. તો એના માટે આપણે સૌ પ્રથમ કોઈ બિંદુ લઈ લઈએ બી. અહીંયા હું કોઈ બી બિંદુ લઈ લઉં છું અને બી ઉપરથી 90નો ખૂણો આપણે સૌ પ્રથમ બનાવવાનો છે. એટલે કોઈ બી બિંદુ લઈ લીધું, હવે આપણે એના ઉપરથી કિરણ બનાવી દઈએ આ રીતનું. હવે બી સી બરાબર 6 સેમીનો દોરવાનો છે. તો એના માટે આપણે પરિકરણ અને માપ પટ્ટીની મદદથી 6 સેન્ટીમીટરનું માપ લેવું પડશે. તો એના માટે આપણે માપ લઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે પરિકરની અણી છે એ મેં 0 ઉપર અને પેન્સિલની અણી છે એ 6 ઉપર ગોઠવેલી છે. તો અહીંયા એક્ઝેક્ટ માપ લઈ લીધું છે. હવે પરિકરની અણી બી ઉપર રાખવાની અને પેન્સિલ વડે અહીંયા ચાપ દોરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ચાપ છે એ કિરણને એક બિંદુમાં છેદે છે જ્યાં આપણે સી નામ આપી દઈએ. તો આ બી સી બરાબર 6 સેન્ટીમીટર આપણું થઈ ગયું તૈયાર. હવે આપણે શું કરીશું કે 90ના ખૂણાની રચના કરવાની છે. તો એના માટે આપણે સૌ પ્રથમ કોઈ પણ માપની પહેલાં તો એક ચાપ દોરીશું. અહીંયા બી ઉપરથી પહેલાં હું કોઈ પણ માપની ચાપ દોરી દઉં છું. અગાઉ જેમ 90નો ખૂણો બનાવ્યો એમ જ સેમ બનાવવાનો છે. તો આ ચાપ મેં દોરી દીધી છે એટલું જ માપ રાખીને આ ચાપ અને કિરણ એકબીજાને છેદે છે ત્યાંથી હું બીજી ચાપ દોરીશ. બીજી ચાપ ઉપર હું પરિકરની અણી રાખી અને ત્રીજી ચાપ દોરીશ. હવે આ બે ચાપ જેટલું માપ લઈ લઉં છું અને વારા ફરતી એના ઉપરથી એક એક ચાપ દોરીશ. તો બે ચાપ એકબીજાને એક બિંદુમાં ભેગા થશે. તો આ બિંદુ અને બી બિંદુ એને જોડતો હું એક કિરણ દોરી દઉં છું. આટલું થયું. તો હવે આપણે શું કરશું, આ કિરણનું નામ આ એક્સ અને આ વાય નામ આપી દઉં. હવે આપણે અહીંયા નામ આપણે થોડાક ચેન્જ કરવા પડશે. આપણે સી ખૂણો 90નો બનાવવાનો છે તો અહીંયા હું સી લઈ લઉં છું અને અહીંયા બી લઈ લઉં છું. તો અહીંયા આ સી
અને આ બી. હવે એટલે આ સી એક્સ કિરણ થઈ ગયું અને આ બાજુ સી વાય કિરણ થઈ ગયું. હવે આપણે શું કરીશું, તો આપણે આ એસી બરાબર 6 સેમી જોઈએ, તો અહીંયા સી ઉપરથી 6 સેન્ટીમીટર માપ થાય એવી એક આપણે ચાપ દોરવી પડશે. તો પરિકરણ અને માપ પટ્ટીની મદદથી આપણે એટલું માપ લઈ લઈએ, પછી ચાપ દોરીએ. અને પરિકરની અણી 0 ઉપર અને પેન્સિલની અણી આ 6 ઉપર આવે એવી રીતે મેં ગોઠવેલી છે. હવે પરિકરની અણી સી ઉપર અને પેન્સિલની અણી આ બી એક્સ કિરણ જે છે એને છેદે એવી રીતે આપણે ચાપ દોરીશું. તો આ ચાપ જ્યાં છેદે છે કિરણને ત્યાં આપણે એ નામ આપી દઈએ. તો આ એ સી બરાબર આપણને 6 સેન્ટીમીટર મળશે અને આ ખૂણો જે સી છે એ 90નો બની જાય. તો હવે આપણે સી અને બી એને આપણે જોડી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિકોણ એ સી બી જે છે એ 90 અંશનો ખૂણો બને છે. એમાં એસી અને સીબીનું માપ 6 સેમી સરખું છે, એટલે કે એસીબી ત્રિકોણ કાટકોણ પણ છે અને સમદ્વિ બાજુ ત્રિકોણ પણ છે. ફરીવાર આપણે તેનું એકવાર રિપીટ કરીને જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે એક બિંદુ સી લીધું હતું, એના ઉપરથી કોઈ પણ આપણે એક કિરણ દોરી દીધું અને એના ઉપર સીબી બરાબર 6 સેમી થાય એવી એક ચાપ દોરી. ત્યારબાદ 90 અંશનો ખૂણો બનાવવા માટે આપણે સી ઉપરથી કોઈ પણ માપની આપણે એક ચાપ દોરી. હવે એના ઉપરથી આપણે શું કર્યું, કિરણ અને ચાપ એકબીજાને છેદે એના ઉપરથી આપણે બીજી ચાપ દોરી, એટલું જ માપ રાખીને આપણે ત્રીજી ચાપ દોરી. હવે આ બે ચાપ જે છે બીજી અને ત્રીજી એનું માપ લઈ અને વારાફરતી આપણે આ એક એક ચાપ દોરી. આ એક એક ચાપ એકબીજાને છેદે છે ત્યાં એક બિંદુ મળશે, તે બિંદુ અને સી બેને જોડી અને આપણે કિરણ સી એક્સ દોર્યું. હવે આપણે સી એ બરાબર 6 સેમી દોરવાનું છે, તો પરિકરની મદદથી આપણે 6 સેન્ટીમીટર માપ લીધું અને સી ઉપરથી એક ચાપ દોરી. તો આ ચાપ અને કિરણ એકબીજાને છેદે ત્યાં આપણે એ નામ આપ્યું અને એ બી એને જોડી અને કિરણની રચના કરી. તો અહીંયા એ સી બી છે એ કાટકોણ ત્રિકોણ પણ છે અને સમદ્વિ બાજુ ત્રિકોણ પણ મળે છે. તો આ થયું આપણા ત્રિકોણની રચના. તો હવે આપણે તેના રચનાના જે મુદ્દા છે તે આપણે લખી દઈએ. તો એમાં સૌ પ્રથમ પહેલો પોઈન્ટ કયો આવશે, તો એસી બરાબર 6 સેમી થાય એવું આપણે એક રેખાખંડ દોરવાનો છે. તો લખી દઈએ એમાં રચનાના મુદ્દા. રચનાના મુદ્દા એમાં પહેલો પોઈન્ટ, સૌ પ્રથમ રેખાખંડ સી બી બરાબર 6 સેમી થાય તેવું દોરો. બીજો પોઈન્ટ કે આપણે સી બી જે છે એમાં સી બિંદુ પરથી આપણે 90ના ખૂણાની રચના કરવાની છે. તો લખીએ આપણે સી બી પરના સી બિંદુ પરથી માપ ખૂણો એક્સ સી બી બરાબર 90 અંશ થાય તેવો માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી દોરો. ચાલો 90નો ખૂણો બની જાય. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આપણે લખી દઈએ કે સીને કેન્દ્ર તરીકે લઈ 6 સેમી માપની ચાપ કિરણ સી એક્સ પર દોરો અને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. એ નામ અપાઈ જાય પછી આપણે ચોથો પોઈન્ટ લખશું કે રેખાખંડ એ બી દોરો. ને પાંચમો પોઈન્ટ કે માપ ખૂણો એ સી બી બરાબર 90 અંશ અને એ સી બરાબર સી બી બરાબર 6 સેમી થાય તેવો ત્રિકોણ એ સી બી સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ
મળે છે. તો આ રીતે આપણે કાટકોણ ત્રિકોણની રચના કરી શકીએ. અને આપણે આ સાથે આજે ચેપ્ટર છે તે અહીંયા પૂરું થાય છે રચનાનું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ ઇઝી છે અને અવારનવાર 5 માર્કમાં આ રચના પૂછાય છે. તો વ્યવસ્થિત બધા ત્રિકોણની રચના તમે જોશો, સમજીને કરશો તો તે ખૂબ જ સરળ છે. તો આ સાથે આપણું ચેપ્ટર આ પ્રાયોગિક ભૂમિતિ અહીંયા પૂરું થાય છે. હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. આગળ 11મું જે ચેપ્ટર છે તે 11મું ચેપ્ટર છે, એનું નામ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. અગાઉ 6ઠા ધોરણમાં આપણે આ રીતનું ચેપ્ટર આખું સમજી ગયા છીએ. પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું, તો સામાન્ય ખ્યાલ આપણે મેળવી લઈએ. પરિમિતિ એટલે આપણને જે કોઈ પણ બંધ આકૃતિ આપેલી હોય એનો જે બહારનો જે ભાગ છે, બહારની જે બાજુ, એ બધા બાજુઓનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને પરિમિતિ મળે છે. એટલે બધી બહારની ભાગ જે આપ્યો છે, બહારની બાજુ સપાટી, એનો સરવાળો એટલે પરિમિતિ. અને ક્ષેત્રફળ એટલે કે બંધ આકૃતિ જે છે એનો અંદર રોકાયેલો ભાગ, અંદરની જગ્યા. તો કોઈ પણ બંધ આકૃતિ આપણે લઈએ તો એમાં જે અંદરનો રોકાયેલો ભાગ છે એ આપણે જો મેળવી લઈએ, એની ગણતરી કરીએ તો આપણને એના દ્વારા ક્ષેત્રફળ મળે છે. 6ઠા ધોરણમાં આપણે જે ચોરસ લંબચોરસની જે પરિમિતિ અને ક્ષેત્રફળ હતા તે આપણે દાખલા ગણી અને મેળવ્યા હતા. તો શરૂઆતમાં આપણે એ જ પ્રમાણેના કેટલાક દાખલાઓ આવે છે અને સ્વાધ્યાય છે. તો બેઝિક જે ખ્યાલ છે તે ફરીવાર આપણે પુનરાવર્તન યાદ કરી લઈએ. તો અહીંયા આપણને આપ્યું છે પહેલો પોઈન્ટ કે કોઈ પણ બંધ રેખાખંડોથી બનેલી ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ. તો અહીંયા આપણને પરિમિતિની જે સામાન્ય વ્યાખ્યા છે તે આપી છે કે બંધ રેખાખંડોથી બનેલી ભૌમિતિક આકૃતિ બંધ આકૃતિ હોવી જોઈએ અને રેખાખંડોથી બનેલી, તો એની બધી બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ થાય. તો રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ હોય તો એમાં જેટલી પણ બાજુઓ છે એ બધી બાજુઓના માપનો આપણે સરવાળો કરીએ તો આપણને પરિમિતિ મળે છે. તો એમાં આપણે બે પ્રકારની પરિમિતિ જે છે ભૌમિતિક આકારો એની શોધવાની કીધી છે. એક છે ચોરસની પરિમિતિ અને બીજી લંબચોરસની પરિમિતિ. આપણે સૂત્ર પણ આપણે ખ્યાલ હશે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા L. નીચે ચોરસની આકૃતિ આપી છે, અહીંયા તમે જોઈ શકો છો કે ચોરસ છે એની બધી બાજુના માપ કેવા હોય, એક સરખા. એટલે બધી બાજુ કેવી એક સરખા માપની થશે. તો ચોરસની પરિમિતિ શોધવા આપણે શું કરશું, ચારેય બાજુ છે એનો સરવાળો કરી શકીએ, અથવા તો 4 બાજુ છે અને બધી બાજુના માપ સરખા એક છે એટલે 4 ગુણ્યા આપણે કોઈ પણ એક બાજુનું માપ હોય એને 4 વડે ગુણાકાર કરીએ તો ચોરસની પરિમિતિ મળી જાય. તો ચોરસની બધી બાજુ છે એને આપણે લંબાઈ સ્વરૂપે લઈએ તો 4 ગુણ્યા લંબાઈ થાય. તો આ સૂત્ર તમારે બધા જે છે એ યાદ પણ રાખવાના છે. ત્યારબાદ બીજું છે લંબચોરસની પરિમિતિ. લંબચોરસ એટલે ચોરસથી થોડુંક અલગ પડતી આકૃતિ, એ પણ બંધ આકૃતિ છે લંબચોરસ. અહીંયા આપણને લંબચોરસમાં આપ્યું છે કે એમાં લંબાઈ અને પહોળાઈ એમ બે વસ્તુ આપી હોય. તો લંબાઈ એટલે જે માપ મોટું હશે તેને આપણે લંબાઈ તરીકે લઈશું અને જે માપ નાનું હશે એને આપણે પહોળાઈ તરીકે લઈશું. તો અહીંયા લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો પણ ચાલશે, અથવા વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો પણ થાય, કે બધી બાજુના માપનો સરવાળો. તો આ ચારેય બાજુનો આપણે માપનો સરવાળો કરીએ, લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ, તો આપણને લંબચોરસની પરિમિતિ મળી જાય. અને એનું સૂત્ર પણ છે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે આ લંબાઈ વત્તા પહોળાઈ તો આપણે કરવાનું છે. હવે લંબાઈ કેટલી વાર આવશે, આ 2 વાર, પહોળાઈ કેટલી વાર આવશે, 2 વાર. તો 2 વાર લંબાઈ ને 2 વાર પહોળાઈ એટલે 2 આપણે સામાન્ય લઈ લઈએ તો લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ વત્તા પહોળાઈનો આપણે સરવાળો કરીએ અને એને 2 વડે ગુણી દઈએ તો આપણને લંબચોરસની પરિમિતિ મળી જાય. લંબાઈ માટે આપણે L લઈશું, પહોળાઈ માટે B લઈશું.
તો લંબચોરસની પરિમિતિનો સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ હંમેશા કૌંસમાં જ રાખવાનું, એ તમારે ખાસ યાદ રાખવું પડશે. તો આ થઈ આપણી પરિમિતિ. આગળ જોઈએ, આગળ આપેલું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. ક્ષેત્રફળ એટલે આપણે સામાન્ય રીતે યાદ રાખીએ કે કોઈ પણ આકૃતિ હોય તો એની વચ્ચેનો જે ભાગ છે એટલે તે ભાગ એટલે ક્ષેત્રફળ થશે. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. આ તમારે યાદ જ રાખવું પડશે કે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે ચોરસમાં બધા બાજુના માપ, લંબાઈમાં જો એ બધા માપ સરખા હોય એટલે, અને લંબાઈ માટે એલ, એટલે એલ ગુણ્યા એલ. હવે એલ ગુણ્યા એલ એટલે આપણે એલ સ્ક્વેર, એલનો વર્ગ પણ લખી શકીએ. યાદ રાખવાનું, ઘણીવાર વર્ગ આવે તો સમજવાનું, એલનો વર્ગ એટલે શું થાય, એલ ગુણ્યા એલ, એલનો 2 વાર ગુણાકાર કરવાનો, એટલે કે લંબાઈનો 2 વાર ગુણાકાર. અને બીજું આવ્યું છે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસમાં 2 જ માપ હોય, લંબાઈને પહોળાઈ. તો લંબાઈનો એ પહોળાઈનો આપણે ગુણોત્તર ગુણાકાર કરીશું તો આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળશે. અને બીજી રીતે લખીએ તો એલ ગુણ્યા બી એટલે લંબચોરસનું ક્ષેત્રફળ. આ ચારે ચાર સૂત્ર ખૂબ જ અગત્યના છે અને તમારે મોઢે કરી નાખવાના છે, કેમકે પહેલું સ્વાધ્યાય છે એના ઉપરથી જ આખું છે. ત્યારબાદનું પોઈન્ટ આપ્યો છે કે નિયમિત બહુકોણની પરિમિતિ. બહુકોણ આપણે બધા સમજી ગયા છીએ કે રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એટલે બહુકોણ થાય. તો નિયમિત બહુકોણની પરિમિતિ આપણે શોધવી હોય, કોઈ પણ બહુકોણની પરિમિતિ, તો એનું સૂત્ર છે કે બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા. તો આપણને કેટલી બાજુ આપી છે એ સંખ્યા અને બાજુનું માપ કેટલું છે તે, એ બંનેનો ગુણાકાર એટલે બહુકોણની પરિમિતિ આપણને મળે. ઉદાહરણ તરીકે આપણે પંચકોણ લઈએ, નિયમિત પંચકોણ. તો પંચકોણમાં બાજુનું માપ ધારો કે 5 આપ્યું હોય અને એની બાજુ પણ કેટલી હોય, 5, તો 5 ગુણ્યા 5. ષટકોણ હોય તો એમાં 6 બાજુ હોય અને એ બાજુનું જે માપ આપ્યું હોય એ 2નો ગુણાકાર એટલે આપણને બહુકોણની પરિમિતિ મળશે. ત્યારબાદ આપણને એકમો આપ્યા છે કે 1 સેન્ટીમીટરનો સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર. હવે આ બધા એકમ છે એ સ્ક્વેરના સ્વરૂપે છે. હવે મીટર સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર એ પ્રમાણે આવશે. બીજું છે કે 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર, 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર. તો હવે આપણે શું કરીશું કે મીટર સ્ક્વેર છે એટલે મીટર ગુણ્યા મીટર થયું. હવે 1 મીટરમાં 100 સેન્ટીમીટર આવે તો અહીંયા આપણે 100 ગુણ્યા 100 કરીશું ત્યારે 10,000 થાય. તો 1 હેક્ટર એનો અર્થ શું થયો કે 100 મીટર ગુણ્યા 100 મીટર કરશું ત્યારે આપણને 1 હેક્ટર મળશે. હવે 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર થયા. તો અહીંયા પણ આપણે એ જ ઉપયોગ કરવાનો છે કે 1 મીટર બરાબર 100 સેમી થાય એટલે કે 100 ગુણ્યા 100 કરવાના. સેન્ટીમીટર સ્ક્વેર એટલે સેમી ગુણ્યા સેમી. તો 1 મીટર બરાબર 100 સેમી, એવા આપણે કેટલી વાર મીટરનો ગુણાકાર કરવાનો, 2 વાર, મીટર સ્ક્વેર એટલે 2 વાર. તો 100 ગુણ્યા 100 સેન્ટીમીટરમાં એટલે 10,000 થઈ. અને એ જ પ્રમાણે 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 મિલીમીટર, મિલીમીટર ગુણ્યા મિલીમીટર કરવાનું, અહીંયા મિલીમીટર ગુણ્યા મિલીમીટર. તો આપણને ખ્યાલ છે કે 1 સેમી બરાબર 10 મિલી થાય એટલે અહીંયા 10 ગુણ્યા 10 કરીએ ત્યારે 100 થાય. તો આ રીતે આપણે 10 ગુણ્યા 10 એટલે 100 મિલીમીટર સ્ક્વેર થશે. સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે સેમી ગુણ્યા સેમી, અહીંયા મીટર સ્ક્વેર છે એટલે મીટર ગુણ્યા મીટર થશે. તો આ ખાસ તમારે યાદ રાખવાના છે જે એકમ છે તે. અને આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. અને આજે આપણે રચના જે પૂરી થઈ છે એ છેલ્લી 2 જ રચના છે એ જ તમારે આજે હોમવર્કમાં કરવાની છે.